बले बले मुझे रान ले जी जी जीड़ी जमार मुझे सोडले जी वडीड़ी जमा मुझे अलादिन चले बले 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 मुझे राज रान चले बले बले बले। गुजरात ना लोक संगीत नी एक और सूर छटा एक कच्छनू लोक संगीत छे। गुजरात नो आ पंथक એની ભૌગોલિક વિશેષતાઓના સંદર્ભમાં જ નહીં ધાર્મિક અને સામાજિક સંદર્ભમાં પણ અતિ મહત્વનો છે। રણની કાંધે સૂરની ડમરીઓ ચડે અને પ્રલંબ લયમાં એ ઘૂંટાતી રહે આ બધું માણવું એ જીવતરનો લાભો છે। કચ્છ છે એ ભૌગોલિક રીતે એને જમીનને અડીને આવેલા પ્રદેશોથી અલગ પડે છે એટલે અત્યારે તો પુલ સડકો થઈ ગઈ છે પણ ક્યારેક ત્યાં જવા માટે કશું નહોતું ત્યારે એક તરફ રણ એક તરફ દરિયો એટલે એની વચ્ચે જે જમીનનો ટુકડો રહ્યો ને એના પર જે પ્રજા એ પોતાનું જીવન જીવવાનું શરૂ કર્યું અને તો એ બીજા જે અત્યારના ગુજરાતના જે પ્રદેશો છે એની સંસ્કૃતિ ત્યાં ન પહોંચી વચ્ચે આ કચ્છનો અખાત આવી ગયો એટલે સૌરાષ્ટ્ર બાજુથી જે આવવું જોઈએ ના આવ્યું ગુજરાત ઉત્તર ગુજરાત બાજુથી કશું ના આવ્યું રાજસ્થાનને વચ્ચે રણ હતું એટલે એ ન આવ્યું અને દક્ષિણ બાજુ દરિયો હતો એટલે ત્યાં જે કાંઈ રહ્યું એ તે પૂરતું રહ્યું એના કારણે એ સંસ્કૃતિ આગવી રહી। ઉપરાંત કચ્છમાં અત્યારે જે પ્રજા વસે છે એના મૂળિયા ક્યાંક છે એટલે કચ્છમાં અફઘાન ઈરાન અફઘાનિસ્તાન સિંધ કાશ્મીર બિહાર રાજસ્થાન સૌરાષ્ટ્ર અને ગુજરાત ચારે બાજુથી આવેલી પ્રજાઓ વસે છે એટલે સ્વાભાવિક છે કે દરેક પ્રજાના મૂળિયા એના પ્રદેશમાં હોવાના એટલે ત્યાંનો એનો વારસો અહીં આવીને વિકસશે અને ક્યાંક ને ક્યાંક ક્યાંક રાજસ્થાનનો રણકો સંભળાય ક્યાંક બિહારનો ક્યાંક સૌરાષ્ટ્રનો ક્યાંક અફઘાનનો આ એટલે ત્યાંના લોકસંગીતમાં આ વસ્તુ એક જોવા મળે છે। સિંધને નજીકને અત્યારે આ ભારત પાકિસ્તાન અલગ થયા પછી કચ્છ ભારતમાં આવ્યું પણ મૂળ સિંધ સાથે જોડાયેલું અને ત્યાંની ભાષા પણ સિંધી સાથે મળતી આવે છે એટલે સિંધ સિંધી સંગીતની ખાસી એવી અસર કચ્છના લોકસંગીત ઉપર જોવા મળે છે। કચ્છના લોકસંગીતમાં ક્યાંક ઢોલનો ધ્રબકાર છે ક્યાંક ઢોલકની થાપ છે ક્યાંક એકતારાનો રણકાર છે ક્યાંક રણનું સંગીત જેને કહેવાય કે જે વહેતી રાતમાં વહેતું હોય એવું જોડિયા પાવાના સૂર મોરચંગના સૂર તો ક્યાંક મોરલી એટલે કે જેને આપણે બીન તરીકે ઓળખીએ છીએ એના સૂર પણ સાંભળવા મળે છે। કચ્છની જુદી જુદી જ્ઞાતિઓને પોતાના આગવા ગીતો છે આગવું એનું સંગીત છે આગવા તાલ છે ને આગવું એનું આખું લેખિત સ્વરૂપનું પણ લોકસંગીત છે એમ અને એ જુદી જુદી રીતે ગવાય છે ગવાયું છે। હવે આમ જો એને વહેંચવા જઈએ તો અત્યારે ત્રણ ભાગમાં વહેંચી શકાય। એક તો કચ્છ છે એ આમ કહી શકાય કે સુરા સંતોની ભૂમિ એટલે ભજન પરંપરા સ્વાભાવિક છે કે ત્યાં રહેવાની। એક છે ભજન પરંપરાનો પ્રદેશ છે ભજનો છે બીજું એક છે કે ઇસ્લામિક સંગીત કારણ કે કચ્છ નો જે વિસ્તાર છે એમાં જે પ્રજા વસે છે એમાં ત્રીજા ભાગની વસ્તી મુસલમાનોની છે અને કચ્છના મુસ્લિમોના મૂળિયા અફઘાનિસ્તાન ઈરાન બલુચિસ્તાન અને એ બાજુ રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે એ વસ્તુ આવે। ત્રીજું છે જે સામાન્ય રીતે દરેક પ્રદેશનું સંગીત હોય અને એ સમાજના જુદા જુદા પ્રસંગોમાંથી નીપજતું હોય છે લગ્ન ગીતો છે લગ્ન ગીતોમાં પણ પાછા જુદા જુદા પ્રસંગના ગીતો પછી દંતકથા કે કથાઓ સત્ય ઘટનાઓને આધારે જે કાંઈ રચાયું હોય સાહિત્ય એના આધારે કેટલાક અજ્ઞાત કવિઓએ ગીતો રચ્યા હોય કે લાંબી ગીતની એક પરંપરા રચી હોય તો એવા ગીતો પણ કચ્છમાં મળી શકે છે। એના જે રાગ છે એ મોટે ભાગે તાર સપ્તકમાં સ્પષ્ટ થાય છે। રાણો રાગ છે ને એ રાતના એક દોઢ વચ્ચે ગવાય બરાબર રાત જામી હોય હે રાણા હે રાણા રાણા
જો એની જે ટીપથી રાગ ચાલુ થાય છે. સામાન્ય રીતે શાસ્ત્રીય રાગો ખરજમાં જઈ અને પછી અથવા તો સમથી જવાય, આ રાગો બધા ટીપથી ગવાય છે. હવે દરેક પ્રજા માટે, કોઈ પણ દેશની હોય, એના માટે શૃંગાર રસ એ જીવનનો અહેમ હિસ્સો રહ્યો છે અને શૃંગાર રસ એ સંગીત અને સાહિત્ય બેમાં આવ્યું છે. તો સ્વાભાવિક છે કે કચ્છમાં પણ હોય અને એવા ગીતો છે જે ગવાય છે. એક ગીતની હું પંક્તિ ગાઉં છું. કના કઈ મયરણ હોય રે લમે ગુંગટે વારી હોય, કના કઈ મયરણ હોય રે લમે ગુંગટે વારી હોય, એનજો ચોટલો કારો નાગ મૂકે મોઈની લગી રે, એનજો ચોટલો કારો નાગ મૂકે.